પાટણ શહેરમાં નવીન બનાવેલ રોડ રસ્તા સંપૂર્ણપણે ખરાબ થઈ ગયેલ છે. તમામ રોડમાં ખાડા પડ્યા છે. પાટણ શહેરની તમામ જનતા આ ખખડધજ રોડની હેરાન પરેશાન છે. પાટણના રોડની આ સમસ્યાને હલ બાબતે સહિયારા પ્રયત્નોથી સમસ્યાનો ઉકેલ શોધવા મહત્વની મીટિંગ આજ રોજ સવારે 10 કલાકે પાટણ શહેરના જૂના સર્કિટ હાઉસ રાજમહેલ રોડ ખાતે રાખવામાં આવી હતી. આ રોડની રસ્તાની સમસ્યાના નિવારણ અને પાટણના વિકાસ માટે શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સૂચનો અને હકારાત્મક અભિગમો આ લોક દરબારમાં રજૂ કર્યા હતા. તો આ લોક દરબારમાં પાટણ શહેરના તમામ સમાજના આગેવાનશ્રીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, તમામ વેપારીઓ, મહામંડળોના પ્રમુખશ્રીઓ તથા સભ્યશ્રીઓ, સરકારી કર્મચારીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખશ્રીઓ તથા સભ્યશ્રીઓએ, પ્રેસ મીડિયાના મિત્રો આ લોકદરબારમાં હાજર રહ્યા હતા. તો આ લોકદરબારમાં કોંગ્રેસ પ્રદેશ ઓબીસી મહામંત્રી રણજીતસિંહ ઠાકોરે સરકારે ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો છે તેને લઈ દરેક વિભાગોમાં ઠેકા પદ્ધતિ દાખલ થઈ છે અને ઠેકા પદ્ધતિની કોઈ જ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી, જેથી ઠેકા પદ્ધતિવાળાને એલર્ટ કરી તેઓની પાસે યોગ્ય કામગીરી કરાવી પાટણ શહેરને નર્કાગારમાંથી બહાર લાવવા સૂચનો કર્યા હતા. અને સાથે સાથે વોટર વર્કર્સના ઠેકેદારો દ્વારા પણ યોગ્ય પુરાણ કે લીકેજ ન કરાતા હજારો લીટર પાણીના વ્યયની સાથે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, ત્યારે ભાજપના શાસનમાં તેઓ આ કામગીરી પ્રત્યે બેદરકારી દાખવતા, ત્યારે હવે કોંગ્રેસના પ્રમુખ અને સભ્યોની બહુમતી હોવાથી તેઓની ઉપર પકડ લાવવા આવે તેવી આ લોક દરબારમાં રજૂઆત કરવામાં આવી હતી. હવે આ બાબતે આપણું ધ્યાન ઉપર લાવું છું કે સરકાર દ્વારા જે ભરતી પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મૂક્યો છે એટલે દરેક વિભાગોની અંદર કર્મચારીઓનો અભાવ છે એને લઈ દરેક વિભાગોમાં ઠેકા પદ્ધતિ દાખલ થઈ છે. નગરપાલિકામાં દરેક વિભાગ ઠેકા પદ્ધતિની અમલવારી થાય છે. હવે ઠેકા પદ્ધતિની કોઈ જવાબદારી ફિક્સ કરવામાં આવતી નથી. કર્મચારી હોય તો આપણે એ કમ્પ્લેન જાય અને નોકરીનો ભય હોય તો નોકરી મારી કાયમી જશે, પણ ઠેકાવાળા તો કોઈ એવું હોતું નથી, ટેમ્પરરી હોય છે. એટલે આ બાબતે હું મારું એવું માનવું છે કે ધારાસભ્યશ્રી હવે તો કોંગ્રેસના સંદેશ સુધરી સભ્ય થયા છે, તેઓ સીધી સીધી જવાબદારી સુધરી સભ્યની બને. કોઈ ઠેકા જે આપણે સક્રિયતામાં લાવે, એલર્ટ કરે કે ભૂગર્ભ ગટરના આપણે આજે 37 લાખ રૂપિયા પર મંથ આપતા હોઈએ તો ગટર કેમ ઉભરાય? અવેજીના ટાઈમમાં ચોમાસાની સિઝન આવતી હોય ત્યારે સાફ સફાઈ ફરજિયાત કરી દેવી જોઈએ મેન્ડ્રોની. આજે આપણે એને પૂરું મહેકામ આપીએ છીએ તો એની પાસે કામગીરી કેમ નહીં? આ વર્ષથી જે પ્રક્રિયા સત્તામાં ભાજપ બેઠી છે જે શક્યતા નથી, તો હવે પછી આપથી આપણે કોંગ્રેસમાં સાહેબ સત્તાવીસ હોય તો જે તે કામગીરી આપણે આપીએ છીએ એને મહેકામ પણ આપણે આપીએ છીએ તો કામગીરી કેમ ન કરે? તો વોટર વર્કર્સ છે તો વોટર વર્કર્સમાં જે ઓપરેટરો છે એ 7 ક્લાસ કે અભણ બેઠા હોય છે, એને ડિગ્રી જોઈએ, તો એને વાળ ફેરવતા ના આવડે કે લોડ દેખતા ના આવડે એટલે ફોડ થાય, ફોડ થાય એટલે પબ્લિકને પાણી વગરની સમસ્યા ઊભી થાય. હવે રોડ રસ્તાની વાત કરીએ એમાં પણ તો જ આપણે આગળ વધી શકશું. અને તમે આપણા એમને એલર્ટ કરો કે ભાઈ આ રીતે તમે ચલાવો નગરપાલિકા તો 100% ભવિષ્યમાં. ત્યારે પાટણના ધારાસભ્યએ પાટણમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બાયપાસ રોડ બનાવવાની કામગીરીની સાથે રાજ્યમાં 32 ઓવરબ્રિજમાં પાટણને 1 ઓવરબ્રિજ મળવાનો છે, ત્યારે તે હાઈવે કે યુનિવર્સિટી રોડ પર આગામી સમયમાં બનવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. અને આ આગામી સમયમાં પાટણના શહેરીજનોને કઈ રીતે સારી વ્યવસ્થા મળી રહે તે બાબતે પ્રયત્નશીલ રહેવાનું જણાવ્યું હતું. જે પાટણની અંદર જે થોડા સમય પહેલાં રોડો બનાવવામાં આવ્યા, પાણી ભરાવાનો પ્રશ્ન હતો, અમને બજારના વેપારીઓ તરફથી અને શહેરના પ્રજાજનો તરફથી ઘણી બધી ફરિયાદો મળી હતી અને ફરિયાદોના અનુસંધાને એનું યોગ્ય નિરાકરણ કઈ રીતે થાય અને એની અંદર લોકોનો વેપારીઓનો સાથ સહયોગ કઈ રીતે મળે અને પાટણની જનતાની સુખાકારીમાં કઈ રીતે વધારો થાય એના માટે આજે એક લોકદરબારનું મેં આયોજન કર્યું હતું. એની અંદર અમારા કોંગ્રેસના
उप्रमुख लालेशभाई घणा बधा कॉर्पोरेटरो पार्टीना होद्देदारो अने वेपारी एसोसिएशनोना होद्देदारो तथा सेवाभावी संस्थाओना घणा बधा प्रतिनिधिओ हाजर हता। पाटणना विकासने लगता घणा बधा स्वच्छतानो प्रश्न होय, रोड उपर खाड़ा पड़ी गया था एनो प्रश्न होय, रखडता ढोरोनो प्रश्न होय, आवा बधा घणा बधा प्रश्नोनी चर्चा थई अने एनुं निराकरण करी रीते आवे एनी पण चर्चा करवामां आवी। पाटणनी प्रजा जो साथे हशे, कोई पण विकास करवो होय तो प्रजाने साथे राखी, लोकोने साथे राखी अने लोक भागीदारीथी एनो विकास थई शके अने एना माटे अमे प्रयत्नो चालू छे। नगरपालिका द्वारा પણ જ્યારે અમને સત્તા મળી છે, અમારા લાલેશભાઈ કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા છે, ત્યારે ટૂંક સમયની અંદર અમે વોર્ડ વાઇઝ મિટિંગો કરી પ્રજાને સાથે રાખી અને લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરીશું। દર મહિને આવો લોક દરબાર થાય અને લોકો સાથે સંવાદ થાય અને એના માટે પણ અમે પ્રયત્નશીલ બનીશું।